गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 विषय इतिहास की अंदर आपने प्रकरण नंबर 3 वैदिक धर्म और संस्कृति की आज चर्चा करी है। सर्वप्रथम तो आपने अत्यार सुधी धोरण 10 की अंदर सामाजिक विज्ञान विषय भणता था, હવે ધોરણ 11માં ની અંદર આપણે એક નવો વિષય જે આવ્યો એમાં ઇતિહાસ, કે ભાઈ જે જૂની વાતો છે, જે આપણો ભારતનો ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે ફરીથી જોવાનો છે। ઇતિહાસની દરેક બાબતોની ચર્ચા અહીંયા જોવા પડીશું। ભારતનો ઇતિહાસ, શું કોણે શાસન કર્યું, કયા રાજા આવ્યા, એને શું કાર્યો કર્યા, કયો ધર્મ આવ્યો, એ બધી ચર્ચા આપણે ધોરણ 11 ઇતિહાસની અંદર આપણે કરવાના છીએ। એની અંદર આપણે જોઈએ તો આપણે જે જોવાનું છે એમાં વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, કે ભાઈ ભારતની વૈદિક સંસ્કૃતિ અને ની વાત અહીંયા કરેલી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ સમાજમાં ભારતની અંદર સૌપ્રથમ સામાન્ય રીતે જોવા જઈએ તો સૌથી પહેલી સભ્યતાની વાત છે તો હડપ્પીય સભ્યતા, બરાબર, કે ભાઈ આપણે 10મા ધોરણની અંદર જોઈ ગયા કે ભાઈ મોહેંજોદડો અને હડપ્પીય સભ્યતા, એની અંદર જોઈએ આપણે કે ભાઈ નગર વ્યવસ્થા જોઈ, ગટર વ્યવસ્થા જોઈ, આ બધી જ બાબતો એ હડપ્પીય સભ્યતા અને મોહેંજોદડોની સભ્યતાની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ, બરાબર। એનો સમયગાળો ઘણો સમય રહ્યો, 1750ની આસપાસ આ જે હડપ્પીય સભ્યતા હતી, કે ભાઈ 1750ની અંદર હડપ્પીય સભ્યતા એ ભારતની અંદર આર્યોનું આગમન થયું। આર્યોનું આગમન એ વેદકાલીન સમયની અંદર ભારતમાં થયું, તો એ વાત અહીંયા આખી આલેખન કરવાનું કે ભાઈ વેદકાલીન સમયની અંદર ભારતની સ્થિતિ કેવી હતી, તેના લોકો કેવા હતા, તેની શાસન વ્યવસ્થા કેવી હતી, લોકોનો પહેરવેશ કરો હતો, શિક્ષણ કઈ રીતે મેળવતા હતા, એ આખી બાબત અહીંયા આપણે જોવાની છે। એ પહેલાં આપણે વેદકાલીન એટલે ભાઈ વેદોનો સમય, ચાર વેદોની ઉત્પત્તિ, એમાં સૌથી પહેલો એ ઋગ્વેદ, સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો એ વેદકાલીન સાહિત્ય કેમાં કહેવામાં આવે, તો વેદકાલીન સાહિત્ય એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ વેદોનું સર્જન એ સમયે થયું હતું, એટલે એને વેદકાલીન સાહિત્ય કહેવામાં આવે છે। સામાન્ય અર્થમાં આપણે વેદ શબ્દ જોઈએ છીએ, વેદ શબ્દ એટલે શું, વેદ આપણને ખ્યાલ છે ભાઈ ચાર વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, પણ સૌથી પ્રાચીનતમ વેદ છે એ આપણો ઋગ્વેદ છે। તો વેદ શબ્દનો સામાન્ય અર્થ શું થાય એ જોઈએ, એટલે કે વેદ એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવે છે, એનો અર્થ થાય છે વીજ ધાતુ પરથી, એટલે વીજ નામની જે ધાતુ છે, વીજ નામની ધાતુ છે એની ઉપર ઉતરી આવે છે અને એનો અર્થ થાય છે જાણવું, એટલે અહીંયા આપણે વેદ શબ્દનો અર્થ એવો કર્યો છે કે ભાઈ જાણવું, દરેક વસ્તુનું ઊંડાણપૂર્વક જાણવું, કે ભાઈ વેદકાલીન આ વેદોની અંદર તમે જુઓ કે ભાઈ પ્રાચીન જે બાબત હતી એની બધી જ ઉલ્લેખ એ વેદોની અંદર કરવામાં આવે છે, કે ભાઈ પ્રાચીન વ્યવસ્થાની અંદર કઈ પ્રકારની શાસન વ્યવસ્થા હતી, કેવા પ્રકારના લોકો હતા, કઈ કઈ બાબત સાથે જોડાયેલા હતા, એ બધી જ બાબતો આપણે ઋગ્વેદમાં જોવા મળશે। તો અહીંયા સામાન્ય ઉપર જોયો કે ભાઈ ઋગ્વેદ આપણે પહેલો ટોપિક જોયો, ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય, એની અંદર આપણે વેદ એટલે શું, તો અહીંયા જોયું વેદ શબ્દ એ વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, એનો સામાન્ય અર્થ થાય છે જાણવું, સામાન્ય રીતે કે ભાઈ કોઈ પણ વસ્તુની માહિતી મેળવી જાણવું એવો થાય છે। વૈદિક યુગની અંદર આપણે જોઈએ કે ભાઈ વેદનો યુગનો ઉદય થયો, એમાં ઋગ્વેદની અંદર કે ભાઈ કઈ કઈ બાબતો ત્યાં જોવા મળતી હતી, તો કે ભાઈ ઋગ્વેદની અંદર જે ઋગ્વેદ લખેલો છે એની અંદર
સામાન્ય રીતે સામાજિક સાંસ્કૃતિક રાજકીય ધાર્મિક અને આર્થિક બાબતોનો સમાવેશ થાય છે કે ભાઈ ઋગ્વેદની અંદર કઈ બાબતો જોવા મળે છે તો કે ભાઈ એની સમાજ વ્યવસ્થા કઈ હતી વેદકાલીન સમાજની સંસ્કૃતિ કઈ હતી રાજકીય બાબત કઈ હતી કે લોકો આર્થિક પ્રવૃત્તિ કઈ કઈ કરતા હતા અને ધાર્મિક ક્રિયાઓ કઈ કઈ થતી હતી એ ઋગ્વેદની અંદર આપણને જોવા મળે છે તો ઋગ્વેદમાં આટલી વસ્તુઓ છે સામાન્ય રીતે કે ભાઈ વૈદિક સાહિત્ય આપણે અહીંયા જોઈએ છીએ ઋગ્વેદની અંદર એટલે એના બે ભાગ પડેલા છે કયા કયા તો કે ભાઈ મંત્ર અને બ્રાહ્મણ વૈદિક અહીંયા આપણે વૈદિક સાહિત્યના બે ભાગ કયા કયા તો કે ભાઈ મંત્ર અને બ્રાહ્મણ બે ભાગ જોવા મળે છે કે ભાઈ મંત્રો દ્વારા સાહિત્ય છે કયા સ્વરૂપે જોવા મળે છે તો કે ભાઈ વિવિધ મંત્રો દ્વારા અને બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારેલું સાહિત્ય એ વૈદિક સાહિત્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે કે ભાઈ વેદોની અંદર મંત્રો દ્વારા રચિત છે અને બ્રાહ્મણો દ્વારા મુખે પણ બોલવામાં આવે છે સામાન્ય રીતે ઋગ્વેદની ચર્ચા આપણે જોઈએ પહેલી કે ભાઈ ઋગ્વેદ શું છે બરોબર ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ સૌથી જૂનામાં જૂનો વેદ ગણવામાં આવે છે સામાન્ય રીતે કે ભાઈ ઋગ્વેદ એ પ્રાચીનતમ વેદ છે અને સામાન્ય રીતે વાત કરીએ તો ઇતિહાસ જાણવા માટેનો સૌથી બેસ્ટ ગ્રુપ છે ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ છે અને ઇતિહાસની જાણકારી જો મેળવવી હોય આપણે તો ઋગ્વેદનું માધ્યમથી આપણે ઇતિહાસની સારી એવી માહિતી મેળવીશું ઋગ્વેદની અંદર 10 પ્રકરણો અથવા મંડળોમાં વિભાજિત કરવામાં આવે 10 વિભાગોની અંદર ઋગ્વેદને વિભાજિત કરવામાં આવ્યું છે 1028 જેટલા સૂક્તો આવેલા છે 1028 જેટલા સૂક્તો એટલે શ્લોકો આવેલા છે સામાન્ય રીતે જોવા જઈએ તો મધ્યની અંદર એ ઋગ્વેદની રચના થયેલી જોવા મળે છે અને ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200ની આસપાસ થઈ છે કે ભાઈ રચના ઈસવીસન પૂર્વે 1200ની આસપાસ થયેલી જોવા મળે છે તો અહીંયા આપણે ઋગ્વેદ વિશે ફરી એક વખત માહિતી કે ભાઈ ઋગ્વેદ એ સૌથી પ્રાચીનતમ વેદ છે અને ઇતિહાસ જાણવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે રચના ક્યારે હતી તો કે ભાઈ ઈસવીસન પૂર્વે 1200ની આસપાસ આ ઋગ્વેદની રચના થઈ છે ઋગ્વેદની અંદર 10 વિભાગો પાડવામાં આવે છે વિભાગો એટલે મંડળો એટલે વિભાગો પાડવામાં આવે છે 1028 સૂક્તો છે અને આખું જે ઋગ્વેદ છે પદ્યની અંદર રચવામાં આવેલું છે અહીંયા આપણે ઋગ્વેદ વિશે જોયું આગળ જુઓ કે ભાઈ વૈદિક યુગની આપણે વાત કરીએ છીએ તો વૈદિક યુગની અંદર સામાન્ય રીતે 19મી સદીની અંદર આર્યોનું નામ સૌથી મહત્વનું આવે છે કે ભાઈ આર્યોની શરૂઆત અહીંયા થઈ હતી તો આપણને એ પ્રશ્ન થશે કે ભાઈ આર્યો કોણ તો અહીંયા કેટલાક જુદા જુદા મંતવ્યો દ્વારા આર્યો વિશે માહિતી મેળવેલી છે કે ભાઈ આ સમયની અંદર વેદકાલીન સમયની અંદર આર્ય આજે સમાજના લોકો જોવા મળતા તો આપણે પ્રશ્ન અહીંયા આર્યો કોણ છે એ બાબતેની ચર્ચા કરીએ તો 19મી સદીની અંદર આર્યોને સામાન્ય એક વંશ અથવા તો જાતિ તરીકે ઓળખવામાં આવતું ભાઈ જ્યારે 19મી સદીની અંદર આર્યો એક જાતિ અથવા એક વંશ તરીકે અહીંયા આપણે જોયું કે આર્યનું સ્થળાંતર એમાં આવશે પણ અહીંયા પહેલાં પૂર્વ ભૂમિકા આપણે જોઈએ કે ભાઈ આર્યો કોણ હતા કે ભાઈ આર્યો એક વંશ હતો અથવા એક જાતિનું નામ આપવામાં આવ્યું હતું પરંતુ 20મી સદીની અંદર કે ભાઈ 20મી સદીની શરૂઆતમાં કેટલાક ઇતિહાસકારોએ આર્યોને સામાન્ય રીતે કે ભાઈ એક અલગ ઓળખાણ આપી એ લોકો એવું માનતા હતા કે ભાઈ આર્યો કોઈ જાતિ વિષયક શબ્દ નહોતો પરંતુ એક ભાષિક પદ છે કોઈ એક જાતિ નથી
આર્યો ને 19મી સદીના જો એક જાતિ અથવા એક વંશ તરીકે પણ 20મી સદીમાં આ શબ્દને કેટલા લોકો એવું કીધું કે ભાઈ કોઈ વંશ નતો કોઈ જાતિ નતું પણ તો ભાષિક પદ છે એક શબ્દ તરીકે એને ઓળખવામાં આવ ભાષામાં એક શબ્દ હોય એ શબ્દને અહીંયા જોડેલો છે અહીંયા એવો એક સમૂહ કે ભાઈ ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હતો કે ભાઈ આર્યો કોણ હતા અહીંયા આપણે પ્રશ્ન થાય કે ભાઈ આર્યો કોણ તો આપણે 19મી સદીમાં જોયું કે ભાઈ 19મી સદીમાં એક વંશ અને એક જાતિ તરીકે ઓળખાય પરંતુ 20મી સદીની અંદર કેટલાક ઇતિહાસકારોએ એવી વાત રજૂઆત કરી કે ભાઈ આર્યો એ કોઈ વંશ નથી કોઈ જાતિ નથી પરંતુ એક ભાષિક શબ્દ છે ભાષિક શબ્દ કે જે ભાષા બોલતા હોય કઈ ભાષા તો કે ભાઈ સામાન્ય રીતે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલતા હોય ભાષિક શબ્દ ભાષિક શબ્દ ઇન્ડો યુરોપિયન કે ભાઈ આર્યો એ એવી જાતિ હતી કે ભાઈ એ ભાષા કઈ વાપરતા હતી કે ભાઈ ઇન્ડો યુરોપિયન ઇન્ડો યુરોપિયન જે ભાષા બોલતા હતા એ આર્યો તરીકે ઓળખાતા હતા એટલે આપણે અહીંયા 19મી સદી અને 20મી સદીની વાત કરીએ તો આર્યો કોણ છે આપણને ખબર પડી પરંતુ હવે આર્યો ક્યાંથી આવ્યા ક્યાં વસવાટ કર્યો એની ચર્ચા આપણે કરીએ આર્યો વિશે તો જાણી લઈએ કે 19મી સદીની અંદર એક વંશ એક જાતિનું નામ આપ્યું 20મી સદીની અંદર કેટલાક લોકો વિદ્વાનોએ એવું કીધું કે ભાઈ આર્યો એક ભાષિક શબ્દ છે કે જે એવા લોકો આર્યો કહેવાતા હતા કે જે લોકો ઇન્ડો યુરોપિયન ભાષા બોલતા હતા એ લોકોને આપણે આર્યો તરીકે ઓળખાય છે આમ સામાન્ય રીતે લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો ઇન્ડો અને યુરોપિયન જે ભાષા બોલતા હતા એમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો ઉદ્ભવ થયો અને એની સાથે સાથે બીજી કેટલીક ભાષાઓ પણ જોડાય જાય હવે આ હતી આર્યો વિશેની વાત હવે આપણે આગળ જોઈએ કે આર્યોનું સ્થળાંતર કે ભાઈ આર્યો ક્યાંથી આવ્યો તો સામાન્ય રીતે વાત કરીએ તો આપણે આર્યો એ મૂળભૂત રીતે ઈસ્વીસન પૂર્વે ની વાત છે આ ઈસ્વીસન પૂર્વે સામાન્ય રીતે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપિકના મેદાનમાં વસતા કે ભાઈ ઈસ્વીસન પૂર્વે 4000ની વાત છે ક્યાં વસતા હતા તો કે ભાઈ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપિક મેદાનની અંદર આ લોકો વસતા હતા કે ભાઈ દક્ષિણ યાદ રાખો ખાસો કે ભાઈ ઈસ્વીસન ક્યાં વસતા હતા આજે તો સૌ પ્રથમ પહેલાં એ ઈસ્વીસન પૂર્વે 4000માં કે ભાઈ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપિક મેદાનમાં વસતા હતા એવા પુરાતત્વીય પ્રમાણ પ્રાપ્ત થયા છે કે ભાઈ આવા આધારો પ્રાપ્ત થયા છે કે ભાઈ ક્યાં વસતા હતા તો કે ભાઈ આર્યો એ સામાન્ય રીતે જોવા જઈએ તો આ એક તત્વ બાબત છે કે ભાઈ યુરેશિયા અને એન્ટિકના મેદાનમાં એ લોકો વસતા હતા એટલે અહીંયા એક વાક્યની અંદર આ ખાસ યાદ કે આર્યો ક્યાં વસતા હતા તો કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ આર્યો સૌપ્રથમ ઈસ્વીસન પૂર્વે 4000ની આજુબાજુ કે ભાઈ દક્ષિણ રશિયાના યુરેશિયા અને એન્ટિકના મેદાનમાં વસતા હતા એવી માહિતી આપણને પ્રાપ્ત થઈ છે કે ભાઈ પશુપાલન સાથે એમનો વ્યવસાય આર્યોનો મોટાભાગે પશુપાલનનો વ્યવસાય હતો જેના કારણે ઘાસકારાની પશુઓને ઘાસકારાની તંગીને કારણે તેઓ સ્થળાંતરે થયા કે ભાઈ અહીંયાથી લોકો યુરેશિયામાંથી ઘાસકારાની તંગીને કારણે એ લોકો સ્થળાંતરે થયા સામાન્ય બાબત કે ભાઈ તે મધ્ય એશિયામાં જુદી જુદી ટોળીઓ આવી કે ભાઈ અહીંયાથી એમણે છૂટ્યા આર્યો બરોબર કે ભાઈ ઘાસકારાની તંગી ઉદ્ભવી જેના કારણે આર્યો એ યુરેશિયામાંથી છૂટા પડ્યા અને મધ્ય એશિયાની અંદર જુદી જુદી ચોરીઓની અંદર ફેલાવો થયો
નાશકરણ કંપનીને કારણે એમને સ્થળાંતર કરવું. અહીંયા આપણું ટોપિક છે સ્થળાંતર. ક્યાંથી? તો કે ભાઈ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેમ્પિડના મેદાનની ખાસ કારણે નીતિના કારણે આર્યો મધ્ય એશિયા તરફ આગળ વધવા લાગ્યા. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના માર્ગે તે ભારતમાં પ્રવેશ્યા. જો અહીંયાથી નીકળ્યા, મધ્ય એશિયામાં પહોંચ્યા અને ઈસવીસન પૂર્વે ખાસ યાદ રાખજો 1500માં હિન્દુકુશ પર્વતમાળા કે ભાઈ કઈ પર્વતમાળા યાદ રાખજો કે ભાઈ સામાન્ય રીતે હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટથી કઈ પર્વતમાળા? હિન્દુકુશ પર્વતમાળા અને ખેબર ઘાટ થી ભારતમાં આવ્યો. એ સૌ પ્રથમ ઈસવીસન પૂર્વે 1500માં હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટથી ભારતની અંદર પ્રવેશ કર્યો. તેઓ ઘોડા અને ગાય પાળતા હતા. ઘાસચારો વધુ તાંતણાના તંગી માટે એ લોકોએ સામાન્ય રીતે જો તો અહીંથી યુરેશિયાથી નીકળ્યા હતા એટલે એમની સાથે ઘોડા અને ગાયો જોવા મળતી. ઘોડા અને ગાયો તેમના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતા. માટીના વાસણો પર તેમની આગવી ઓળખ હતી કે ભાઈ માટીના વાસણો બનાવો અને વાસણોનો ઉપયોગ કરો એમની ખાસ એક મહત્વની કળા હતી. સામાન્ય રીતે જોવા મધ્ય એશિયાથી દક્ષિણ એશિયા તરફ તેમનું સ્થળાંતર માટીના વાસણોને કારણે સ્પષ્ટ થયું કે ભાઈ શરૂઆતની અંદર ભારતમાં મધ્ય એશિયાની અંદર ભારતમાં પ્રવેશ્યા અને માટીના વાસણોને કારણે એવડાય મધ્ય એશિયાથી સામાન્ય રીતે એમનું સ્થળાંતર થયું હતું. અનેક વિચારધારાઓ ભારતની અંદર આજો માટે કેટલાક વિચારધારાઓ કે ભાઈ આજો કેવા હતા આપણે જોયું આપણે, પરંતુ ભારતના કેટલાક ઇતિહાસકારો પણ એવી વાત કરે છે કે ભાઈ આર્યોની સમજ આપતા સ્વામી લોકમાન્ય તિલક અને દયાનંદ સરસ્વતીની માન્યતા એ લોકો ઉત્તર ધ્રુવ અને તિબેટથી ઉતરી આવ્યા હોવાનું મનાય છે. બી એમ આપણે જોઈએ છીએ કે આર્યો જો ક્યાંથી પ્રવેશ્યા છે, બરાબર? આ બાબત આપણે ઇતિહાસની અંદર જોયેલી છે કે ભાઈ 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળા ખેબર ઘાટથી ભારતમાં પ્રવેશ થયો, બરાબર? મધ્ય ભારતની અંદર પ્રવેશ થયો અને ત્યાંથી માટીના વાસણ બનાવવાની કળાને કારણે પશ્ચિમ ભારત સુધીઓ પ્રમાણ થયા. આ બાબત જોવા ચોપડીની અંદર આપણને મળે, પરંતુ કેટલાક ઇતિહાસકારો એવું પણ કહે છે કે ભાઈ ભારતની અંદર આ લોકો બીજી જગ્યાએથી પણ પ્રવેશ થયો. એમાં કોણ? કે ભાઈ લોકમાન્ય તિલક અને સ્વામી નારાયણ સરસ્વતી. એવું કહે છે કે ભાઈ ઉત્તર ધ્રુવ અને તિબેટથી ઉતરી હોવાનું, ઉત્તર ધ્રુવ અને તિબેટથી એ લોકો ભારતમાંથી આવ્યા છે એવી વાત પણ કેટલાક ઇતિહાસકારો કહેવા જાય છે. બીજા કે ભાઈ વિશ્વના એક બીજા ઇતિહાસકાર જેનું નામ છે મેક્સ મુલર, આર્યોનું મૂળ સ્થાન એ મધ્ય એશિયા હતું એવું જણાવ્યું છે. કે ભાઈ વિશ્વના એક બીજા ઇતિહાસ જેનું નામ છે મેક્સ મુલર એ એવું કહે છે કે ભાઈ ભારતમાં મધ્ય એશિયાની અંદર જ આર્યોનું મૂળ સ્થાન છે એવું મત પણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે આ એક બાબત જોઈએ કે ભાઈ આજે ક્યાંથી આવ્યા, ભારતમાં ક્યાં પ્રવેશ્યા, બરાબર? એમની શું ખાસિયત હતી એની કેટલીક બાબતો આપણે જોઈ લીધી. હવે આટલી આપણને ખ્યાલ માહિતી મળી કે ભાઈ આર્યોની શરૂઆતનું સ્થળ કયું હતું, ભારતમાં ક્યાંથી આવ્યા, લોકો શું માનતા હતા, બરાબર? હવે આર્યોનો કે ભાઈ વૈદિક આર્યો અને તેની ભૌગોલિક વિસ્તાર, કે ભાઈ ભારતમાં તો આર્યો આવી ગયા, બરાબર? તો હવે એમનો ભારતની અંદર કયા કયા ભૌગોલિક વિસ્તારોમાં એમનો વસવાટ હતો એ આપણે જોવું પડે. તો એની પણ ચર્ચા કરીએ આપણે કે ભાઈ સામાન્ય રીતે જોવા જઈએ તો ઋગ્વેદના દર્શાવ્યા મુજબ આર્યો એ સપ્ત સિંધુ નામના પ્રદેશમાં, કયો પ્રદેશ? કે ભાઈ સપ્ત સિંધુ, સપ્ત સિંધુ નામનો જે પ્રદેશ છે એ પ્રદેશમાં
વસવાટ કરતા હતા. સપ્ત સિંધુ એટલે અહીંયા આપણે સાત નદીઓનો જે સમૂહ છે એને આપણે સપ્ત સિંધુ કહીએ છીએ. કે ભાઈ સપ્ત સિંધુનો અર્થ તો સામાન્ય અર્થ આપણે સાત નદીઓ સમૂહ સામાન્ય રીતે જોવા જઈએ તો સાત નદીઓનો જે સમૂહ છે એ સમૂહમાં એ પ્રદેશની અંદર એ લોકો વસતા હતા. બીજું કે ભાઈ કઈ કઈ સાત નદીઓ, તો અહીંયા સાત નદીઓનો જે સમૂહ છે એમાં સિંધુ, બિયાસ, ઝેલમ, રાવી, ચિનાબ, સતલુજ અને સરસ્વતી આ નદીઓ એ સાત નદીઓ ભેગી થઈ એટલે એને સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવે છે. અને એની સાથે એ દેશ પ્રદેશ કે ભાઈ અહીંયા અફઘાનિસ્તાન પણ જોડાયેલું છે એની કુંભા નદી પણ આ વિસ્તારોની અંદર આવેલી છે. આ સમયમાં કે ભાઈ આર્યોએ સાત નદીઓનો જે પ્રદેશ છે એ વસતા હતા અને રહેતા હતા. નાના મોટા યુદ્ધો થતા હતા અને ઘાસ, ગાય અને ઘોડાઓને ઘાસચારો મળી રહે એટલા માટે ત્યાં વસવાટ કરવા લાગ્યા. આમ સમય જતા ઘાસચારાની ત્યાં પણ તંગી ઉદભવી એટલે ત્યાંથી પણ એ લોકો આગળ જવા લાગ્યા. આમ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ પહોંચી ગયા. કે ભાઈ 1500થી લઈ અને છેલ્લે 1000 સુધી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલા જે વિસ્તારો હતા એ વિસ્તારોની અંદર એમનો વસવાટ કરવા લાગ્યા. અહીંયા આજે આટલું જોઈએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજું કે ભાઈ વેદકાલીન રીતિ રિવાજો, વેદકાલીન સમાજ વ્યવસ્થા એની ચર્ચા કરીશું. થેન્ક યુ.